મહેસાણાના કડીમાં વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ ધૂળ ખાતી જોવા મળી. તંત્રની બેદરકારીના કારણે સાયકલો બની ભંગાર. નર્મદાના બંદરપુરા શાળાના શિક્ષિકા નિલેશ્વરી પટેલને કરાયા સસ્પેન્ડ. છેલ્લા બે વર્ષથી વિદેશમાં સ્થાયી થયા હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યા ઘર ભેગા. ગુજરાત સહિત દેશભરમાં તબીબોની હડતાલ યથાવત. ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ રહેતા દર્દીઓ થયા હેરાન પરેશાન. ખાનગી હોસ્પિટલના તબીબો પણ જોડાયા પ્રદર્શનમાં. આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે. 1003 કરોડના કામોનું લોકાર્પણ અને કરશે ખાતમુહૂર્ત. અમદાવાદના જોધપુરમાં શાહની યોજાશે સભા. Co-presenting.